विद्यार्थी मित्रों, तक्षशिला विद्यापीठ द्वारा चलता ऑनलाइन लेक्चर में हूँ गीता बारी आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप धोरण बाल मंदिर की अंदर विषय अंग्रेजी में प्राणीओ पक्षीओ फल अने फूलना नाम छे ए बोलीशू अने एना ओळखशू तेमज एमनो अवाज पण छे ए ओळखशू। हवे गुजराती में आने कहेवाय हाथी, પણ ઇંગ્લિશમાં એને કહેવાય એલિફન્ટ, ELEPHANT, એલિફન્ટ એટલે હાથી, અને COW, કાવ એટલે ગાય। એની પછી છે HORSE, હોર્સ એટલે ઘોડો। એની પછી છે CAT, કેટ એટલે બિલાડી। એની પછી છે BUFFALO, બફેલો એટલે ભેંસ। એની પછી છે OX, એટલે બળદ। એની પછી છે GOAT, ગોટ એટલે બકરી। એનો અવાજ પણ આપણે સાથે જોતા જઈશું। હવે પછી છે, આને તો બધા ઓળખો જ છો, એને કહેવાય DOG, ડોગ એટલે કૂતરો। એની પછી છે DONKEY, ડોંકી એટલે વધે ડો। એની પછી છે SHEEP, શીપ એટલે ઘેટુ। એની પછી છે LION, લાયન એટલે સી। એની પછી છે TIGER, ટાઈગર એટલે વાઘ, ટાઈગર એટલે વાઘ। એની પછી છે RABIT, રેબિટ એટલે સસલું। હવે આ પ્રાણીને તો બધા ઓળખો જ છો, MONKEY, મંકી એટલે વાંદરો। હવે એની પછી છે GIRAFFE, જીરાફ એટલે જીરા ફ। એની પછી છે BEAR, બેયર એટલે રીછ। એની પછી છે CHETAH, ચિત્તો એટલે ચિત્તો। એની પછી છે WOLF, વુલ્ફ એટલે વરુ। હવે રાત્રિના સમયે તમને આવો અવાજ સંભળાતો હશે। એની પછી છે FOX, ફોક્સ એટલે શિયાળ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રાણીઓ બોલ્યા એનું એકવાર રિવિઝન કરીએ। એલિફન્ટ, કાવ, હોર્સ, કેટ, બફેલો, ઓક્સ, ગોટ, એની પછી છે ડોગ, એની પછી છે ડોંકી, એની પછી છે શીપ, એની પછી છે લાયન, એની પછી છે ટાઈગર,
એની પછી છે રેબિટ, એની પછી છે મંકી, એની પછી છે ડિયર, હરણ, એની પછી છે જિરાફ, એની પછી બિયર, બિયર એટલે એની પછી છે ચિત્તો, એની પછી છે વુલ્ફ એટલે વરુ, એની પછી છે હવે આપણે પક્ષીઓના અંગ્રેજી અને ગુજરાતી નામ શીખીએ. તો પક્ષીઓની ખબર જ હશે કે ઘણા પક્ષીઓને આમાં તમે ઓળખતા છો અને એમના ગુજરાતી નામ પણ તમને આવડતા હશે. આજે આપણે એને એના અંગ્રેજી નામ વિશે જાણીએ. તો આ છે મોર, અને અંગ્રેજીમાં કહેવાય PECOCK, પીકોક એટલે મોર. અને કહેવાય OWL, આઉલ એટલે ઘુવડ. અને કહેવાય PARROT, પેરોટ એટલે પોપટ. પોપટ છે એ આપણી ભાષા પણ બોલી શકે છે. આને કહેવાય STORK, સ્ટ્રોક એટલે બગ લો. આને કહેવાય VULTURE, વલ્ચર એટલે ગીધ. આને કહેવાય KITE, કાઈટ એટલે ચમડી. આને કહેવાય DUCK, ડક એટલે બતક. આને કહેવાય CROW, ક્રો એટલે કાગડો. આને કહેવાય PIGEON, પીઝન એટલે કબૂતર. આને કહેવાય SWAN, સ્વન એટલે હંસ. આને કહેવાય EAGLE, ઈગલ એટલે ઘુવડ અથવા તો ગરુડ, ઈગલ એટલે ગરુડ. અને તો બધા ઓળખતા દેશો. એને કહેવાય SPARROW, સ્પેરો એટલે ચકલી. અને કહેવાય HEN, હેન એટલે મરઘી. આને કહેવાય CUCK, કુક એટલે કોયલ. છે ને વિદ્યાર્થી મિત્રો, મીઠો અવાજ, કેવો મસ્ત કોયલ બોલે છે. અને કહેવાય COCK, કુક એટલે કુકડો, જે વહેલી સવારમાં બધાને બાંગ પુકારીને ઉઠાડે છે. આને કહેવાય કિંગફિશર, એટલે કલકલિયો. હવે આપણે એક વખત ફરીવાર જોઈ લઈએ એના અંગ્રેજી નામ. તો આને કહેવાય પીકોક. આને કહેવાય આઉલ. આને કહેવાય પેરોટ. આને કહેવાય સ્ટ્રોક. આને કહેવાય વલ્ચર. આને કહેવાય કાઈટ. આને કહેવાય ડક. આને કહેવાય ક્રો. આને કહેવાય પીઝન. આને કહેવાય પીઝન. આને કહેવાય સ્વોન.
અને કહેવાય ઈગલ. અને કહેવાય સ્પેરો. અને કહેવાય હેન. અને કહેવાય કુક. અને કહેવાય કોક. અને કહેવાય કિંગફિશર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી જે નામ બોલ્યા એ નામ તમારે બોલીને એને ઓળખવાના છે અને યાદ રાખવાના છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો.